તારીખ 29/1/2024ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે એક એડીનો બનાવ દાખલ થયો હતો, જેમાં 28 તારીખની રાત્રિ દરમિયાન, લેટ નાઇટ દરમિયાન જે છે એક અવાવરૂ જગ્યા ઉપર ડેડ બોડી મળવામાં આવેલ હતી, જેના આધારે પોલીસ દ્વારા એડીનો એમાં જે દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. એ તપાસ દરમિયાન જે ભચાઉ PI છે અને જે DYSP ભચાઉ છે એ આ એડીના બનાવની ગંભીરતાને લઈને અને જે રીતનું પ્રાથમિક રીતે બોડી જોતા લાગતું હતું એટલે આમાં એક શંકાસ્પદ થોડી વસ્તુ લાગતી હતી, એટલે એના આધારે જે છે પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં એમની તપાસ ચાલતી હતી, જેમાં ત્યાં વિસ્તારના CCTVના ફૂટેજીસ એની સાથે સાથે હ્યુમન સર્વેલન્સ પણ જે છે અને ટેકનિકલ આધારે પણ જે છે આની આખી વિગતની તપાસ ચાલતી હતી. એ જ તપાસ દરમિયાન જે છે અમુક વાહન જે છે શંકાસ્પદ મૂવમેન્ટમાં જોવા મળતા હતા, જેના આધારે પોલીસ દ્વારા 2 લોકોને જે છે પૂછપરછ કરવામાં આવેલી અને એ પૂછપરછ દરમિયાન જે છે આ જે બનાવ હતો એમાં એવી વિગત ધ્યાનમાં આવેલી કે 28 તારીખ સવારના રોજ જે છે એમાં જે મરણ જનાર છે વાસુદેવસિંહ સીતારામ જગદીશ સિંહ ચુડાસમા જે SRPમાં નોકરી કરે છે એ સવારના સમયમાં જે એમાં આરોપી છે જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રમાભાઈ કોળી, એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે અને એ બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ કોળી એમને ઢીકાપાટુનો માર મારે એ દરમિયાન એમની મૃત્યુ થાય છે અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ગરનાળા બાજુની વિસ્તાર છે ત્યાં એમની બોડી ફેંકી દે છે. આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 4 આરોપી છે, જેમાં 2 આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે, એમાં ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રમાભાઈ કોળી એ 2 પકડાઈ ગયા છે અને બીજા 2 પકડવાના બાકી છે. એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને એક આરોપી જે છે નિલેશ રાયમલ કોળી છે. એ બંને જેટલા આરોપી છે બંને પોતપોતાની રીતે ઓળખે છે અને રિશ્તેદાર છે. આ રીતનું જે છે અંજામ આખા મર્ડરના બનાવમાં આપવામાં આવેલ હતો, જેમાં ભચાઉ DYSP અને ભચાઉ PIની ટીમ જે છે એમાં મહેનત કરીને આમાં મર્ડરનો બનાવ જે છે ડિટેક્ટ કરેલ છે અને આરોપી પણ પકડી પાડેલ છે. એમણે પોતાની દીકરીને ફોન કરીને કીધું હતું કે આ નંબર ઉપર 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે, તો એ વ્યક્તિ કોણ છે અને એનો કેસ એમાં જે બેલેન્સ અમાઉન્ટ જે ટ્રાન્સફર થયેલો છે એમાં જે આરોપી છે એમાંથી એમના મહેશ જે છે એમના વોલેટથી ટ્રાન્સફર થયેલો છે અને એમની પણ તપાસ અત્યારે ચાલુ છે અને બીજા પણ જેટલા વિવિધ એંગલ્સ છે એ બધા એંગલ્સમાં પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.